કચ્છના ગાંધીધામ શહેરમાં ભારતનગર વિસ્તારમાં આવેલી ગીતાગ્રામ સોસાયટીમાં એક શખ્સે પોતાની ઓડીમાં ભાડે રહેતો હતો. મૂળ અજમેર રાજસ્થાનના સુરેશ કશ્યપ નામના યુવાન ઉપર ખુન્નસપૂર્વક છરીના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ શખ્સને રાઉન્ડઅપ કરી લીધો હતો. ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી ગીતાગ્રામ સોસાયટીમાં લોટ દરવાની ઘંટી પાસે આજે સાંજે હત્યાનો બનાવ બન્યો હતો. અજમેરનો સુરેશ કશ્યપ નામનો યુવાન ગીતાગ્રામ સોસાયટીમાં ભરત આસમલ કફલના ઘરમાં બાજુમાં આવેલી ઓડીમાં ભાડે રહેતો હતો. છેલ્લા 5-1 વર્ષથી અહીં ભાડે રહેતો સુરેશ પોતાના વતન ગયા બાદ ફરીથી અહીં રહેવા આવ્યો હતો. ઓડીમાં રહી ત્યાં જ સ્કૂટર રિપેરિંગ વગેરેનું ગેરેજનું કામ કરનાર આ યુવાન આરોપી એવા ભરતના ઘરની મહિલા સભ્યો ઉપર ખરાબ નજર રાખતો હતો. આરોપીની બહેન આજે ઘરે હતા ત્યારે તેને કુરુદ્રષ્ટિ કરતા તેણે પોતાના ભાઈ એવા ભરતને આ અંગે ફરિયાદ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરેશ કશ્યપ અને તેનો મિત્ર અશોક ઓરડી પાસે મોપેડ એક્ટિવા ઉપર બેઠા હતા. તેવામાં ભરત ત્યાં સરી લઈને આવ્યો હતો અને સુરેશના ઘરમાં ઘા ઝીંકી દીધા હતા. પોતાના ઉપર હુમલો થયા બાદ સુરેશ આરોપી એવા ભરત પાછળ દોડ્યો હતો. તેવામાં આરોપીએ બીજા ઘા ઝીંકી દીધા હતા. 7-8 ખુન્નસપૂર્વક ઘાને પગલે તરફડિયા મારી સુરેશે ત્યાં જ દમ તોડી દીધો હતો. ગઈકાલે અમારા ગાંધીધામ ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં સાંજના સમયે આશરે લગભગ 6:30 વાગે બનાવ બન્યો છે. એમાં હકીકત એવી છે કે જે મરણ જનાર છે એ સુરેશ કશ્યપ છે અને એ પોતે જે આ કામના આરોપી છે એની માતાને માલિકીના મકાનમાં ભાડેથી રહેતા હતા 8-10 વર્ષથી અને પોતે મિકેનિકનું કામ ત્યાંથી કરતા હતા. અને જે આરોપી છે એ આરોપી એની માતા એની બહેન અને એના બીજા 3 ભાઈઓ એ લોકો ત્યાં આગળ એની એ જ બાજુમાં જ રહે છે. અને આ કામના જે મરણ જનાર છે એ અવારનવાર ફરિયાદ આરોપીના ઘરમાં અવર જવર કરતા હતા. પછી જે આરોપીની બહેન છે એની ઉપર એ ખરાબ દાનત રાખતા હતા. આ બધી બાબતો જે આ કામના આરોપીને ગમતી નહોતી અને છેલ્લા કેટલાક સમયથી પણ એ આ બાબતને મનમાં ને મનમાં લઈને ફરતા હતા અને ગઈકાલે એમણે આ જ ઘટના અનુસંધાને આજે આરોપી છે મરણ જનાર છે એ આરોપીના ઘરમાંથી બહાર નીકળીને 20-25 ફૂટ દૂર એક સ્કૂટર ઉપર બેઠા હતા. એ દરમિયાન આરોપી એમને જોઈ ગયો અને પછી પોતાની પાસે ઘરમાં રાખેલી છરી લઈ અને મરણ જનાર જે સુરેશ કશ્યપ છે એને આવેશમાં આવી અને ગળાના ભાગે 3-4 ઘા મારી દીધા અને બ્લીડિંગ ખૂબ જ લોહી વહી જવાના કારણે સિવિયર વુન્ડ ઇન્જરીના કારણે સુરેશ કશ્યપનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. આ ગામના જે આરોપી છે ભરત આસમલ ફફલ એને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ એની ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુનાની તપાસ PI એ ડિવિઝન ચલાવી રહ્યા છે. ચકચારી એવા આ બનાવને પગલે DYSP શ્રી વાઘેલા PSI KP સાગઠિયા વગેરે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ બાદ આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો હોવાનું પોલીસે કહ્યું હતું. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવા હથિયાર કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. ધમધમતા અને મધ્યમ વર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં હત્યાના બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. ગોવિંદ મહેશ્વરી, ZSTV, કચ્છ.